ચેનલ ઉપર જોડી જજો તથા બાજુમાં આવેલા બેલ આઈકન ને કરી દેજો સેટ જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ બારના આઈએમપી અંગેના આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલાં દોસ્તો આપને જોવા મળતા રહે શરૂઆત કરીએ દોસ્તો સૌથી પહેલાં આપણે પ્રકરણ નંબર ત્રણથી અહીં દોસ્તો જણાવી દઉં કે પાંચ ગુણવાળા તમામે તમામ પ્રશ્નોમાં આપણે એવા જ પ્રકરણ લીધેલા છે જે આ વર્ષની ધોરણ બારની બ્લ્યુ પ્રિન્ટ અને પેપર સ્ટાઇલ રિલીઝ કરવામાં આવી છે તેના આધારે તો સૌથી પહેલું પ્રકરણ છે નાણું અને ફુગાવો આમાંથી આપણને એક પ્રશ્ન જે છે તે પૂછાશે ગણીને ત્રણ પ્રશ્નો અહીંયા લીધેલા છે જ્યાં સૌથી પહેલો અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન

અથવા તો કારણો સમજાવો અહીંયા લક્ષણો અને કારણો બંને જ તમારે જે છે તે અહીંયા મળે કરી લેવાના છે ઓગસ્ટ બે હજાર વીસ માર્ચ બે હજાર એકવીસ જુલાઈ બે હજાર બાવીસ ત્રેવીસ માર્ચ બે હજાર બાવીસ આ તમામે તમામ બોર્ડ પરીક્ષાઓમાં આવેલો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન અને કદાચ આવનારી માર્ચ બે હજાર ચોવીસની પણ બોર્ડ પરીક્ષામાં આપણને જોવા મળી જાય તો ખાસ આ પ્રશ્નની તૈયારી જે છે તે આપણે દોસ્તો અહીંયા કરીશું આગળ વાત કરીએ ત્રીજો પ્રશ્ન કે નાણાનો અર્થ માર્શલ અને રોબર્ટસનના મતે જણાવી નાણાના પ્રકારો સમજાવો અહીંયા દોસ્તો સાથે તમે આની જોડે નાણાંના કાર્યો જે વચ્ચે આપેલું છે આપણને તેની પણ ખાસ તૈયારી કરી દેજો તો પ્રકાર તો બરોબર પણ કાર્યો પણ ખાસ અહીંયા તૈયાર કરવાના રહેશે કારણ કે પાંચ ગુણના પ્રશ્નો છે તો આપણે આપણા માટે જરૂરી બને છે બાકી પ્રશ્ન નંબર બે મોસ્ટ આઈએમપી પ્રશ્ન નીકળીને આવે છે દોસ્તો વર્ષ બે હજાર ચોવીસની બોર્ડ પરીક્ષા માટે અને અહીંયા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા અહીંયા શક્યતા રહે છે કે અહીં આ પ્રશ્ન આપણને બોર્ડ પરીક્ષા વર્ષ બે હજાર ચોવીસની ની અંદર પાંચ ગુણમાં જોવા મળી જ શકે છે મારી આ વાતને ખાસ નોટિસ અહીંયા રાખજો કે જોવા મળી જ શકે છે આગળ વાત કરીએ પ્રકરણ નંબર પાંચ ગરીબીની આમાંથી પણ એક પ્રશ્ન જે છે દોસ્તો તે આપણને અહીંયા પૂછવામાં આવશે સૌથી પહેલો પ્રશ્ન છે કે ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈ પણ પાંચ ઉપાયો ચર્ચો મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમે સમજી શકો છો કારણ કે માર્ચ બે માર્ચ બે મે બે ઓગસ્ટ બે અને જુલાઈ બે હજાર બાવીસની અંદર આ પ્રશ્ન આપણને પૂછાયો છે તો આ વખતે વર્ષ બે માટે પણ મહત્તમ મહત્તમ શક્યતા ધરાવતો અહીંયા દોસ્તો પ્રશ્ન છે બીજુ ગરીબી માટેના આર્થિક અથવા તો સામાજિક કારણો સમજાવો અગેન મોસ્ટ આઈએમપી પ્રશ્ન નીકળીને આવ્યો છે કારણ કે મે 2021 અને માર્ચ 2022 ની બોર્ડ પરીક્ષામાં દોસ્તો પૂછાઈ ચૂકેલો અહીંયા પ્રશ્ન છે તો આ બે પ્રશ્નોને તૈયારી અહીંયા ખાસ આપણે કરીશું ત્રીજો આવે છે ગરીબીનો અર્થ આપી ગરીબીના નિર્દેશકો સમજાવો આ પ્રશ્ન પણ દોસ્તો જરૂરી છે અહીંયા તૈયાર કરી લેજો અહીં જો ત્રીજા પ્રશ્નને દોસ્તો આપણે અહીંયા વાત કરીએ તો ત્રીજો પ્રશ્ન અહીંયા આપણે માર્ચ 2020 અને ઓગસ્ટ 2020 ની પણ પરીક્ષાની અંદર જે છે તે પૂછાઈ ચૂક્યો છે આ પ્રશ્નની વાત કરીએ કે સ્વરોજગારી માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા કાર્યક્રમો વિગતે સમજાવો તો આ પ્રશ્ન પણ દોસ્તો આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જે છે તે નીકળીને આવે છે તો આની પણ ખાસ તૈયારી કરીશું ત્યારબાદ દોસ્તો અહીંયા પ્રકરણ બેરોજગારી કે આ આપણને બ્લુ પ્રિન્ટમાં નથી આપેલું પણ એક પ્રશ્ન એવો મને ક્યાંક ને ક્યાંક લાગે છે કે જો ઓગણીસ વીસ બ્લુ પ્રિન્ટ રહે છે તો એક પ્રશ્ન આપણને જોવા મળી શકે છે માટે એક જ પ્રશ્ન અહીંયા લીધેલો છે કે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે વિધાન સમજાવો આ એક પ્રશ્ન તમે તૈયાર કરી શકો છો વધારામાં તમને જો જરૂર લાગે તો અહીંયા બેરોજગારીના જે પ્રકારોવાળો દોસ્તો આપણને પ્રશ્ન કીધો છે તે પ્રશ્નની પણ તમે ખાસ અહીંયા તૈયારી જે છે તે કરી શકો છો આગળ વાત કરીએ પ્રકરણ નંબર 7 વસ્તીની બે પ્રશ્નો આમાંથી દોસ્તો પાંચ ગુણના આપણને જોવા મળશે યાદ રાખજો એક આલેખ જે છે તે પણ આપણને આની માહિતી આના ડેટાના આધારે જે છે તે પૂછાય છે પહેલું છે મૃત્યુદરનો અર્થ આપી નીચા મૃત્યુદરના કારણો સમજાવો માર્ચ 2020 માં છેલ્લે આપણને આ પ્રશ્ન જોવા મળ્યો હતો મોસ્ટ આઈએમપી છે બીજું ગુજરાત અથવા તો ભારતમાં જાતિ પ્રમાણ એટલે કે દર 1000 પુરુષો એ સ્ત્રીઓની સંખ્યાની વિગતે ચર્ચા કરો માર્ચ 2022 નો પ્રશ્ન તો આની પણ ખાસ આપણે તૈયારી કરીશું ત્રીજો જન્મદરનો અર્થ આપી ભારતમાં ઊંચા જન્મદર માટેના કોઈ પણ પાંચ કારણોની ચર્ચા કરો ઓગસ્ટ બે હજાર વીસ અને બે બી હજાર એકવીસની બોર્ડ પરીક્ષામાં દોસ્તો અહીંયા પૂછાયેલો પ્રશ્ન છે તો અગે નીકળે છે આપણા માટે મોસ્ટ આઈએમપી ચોથો અને છેલ્લો પ્રશ્ન વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો તો આ થઈ છે દોસ્તો પ્રકરણ નંબર સાત માંથી મહત્વપૂર્ણ પ્રશ્નો હવે વાત કરીએ પ્રકરણ નંબર આઠ કૃષિ ક્ષેત્રની એક પ્રશ્ન આમાંથી પૂછાશે પહેલો જ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે ભારતમાં નીચે ખેત ઉત્પાદકતાના સંસ્થા કે તેમજ ટેકનો

આગળ વાત કરીએ છેલ્લું પ્રકરણ પ્રકરણ નંબર અગિયાર ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો આમાંથી પણ બે પ્રશ્નો આપણને પૂછાશે પહેલો મહત્વપૂર્ણ પ્રશ્ન લઈને આવે છે કે સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરની હકારાત્મક અને નકારાત્મક અસરો ચર્ચો છેલ્લે માર્ચ બે હજાર ઓગણીસમાં પ્રશ્ન પૂછાયો હતો બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન બે હજાર ચોવીસમાં જોવા મળી શકે તેની મહત્તમ શક્યતા કે શહેરીકરણની અસરો સમજાવો જુલાઈ બે હજાર ઓગણીસ માર્ચ બે હજાર ઓગણીસ અને માર્ચ બે હજાર વીસમાં પ્રશ્ન આપણને પૂછાયો હતો ત્રીજું ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે સવિસ્તાર સમજાવો ખૂબ જ મહત્વપૂર્ણ દોસ્તો અહીંયા આપણો પ્રશ્ન છે આપણો તો આની પણ ખાસ તૈયારી કરીશું ચોથો ભારતમાં રેલવેના વિકાસ અંગે ટૂંક નોંધ લખો આ પણ દોસ્તો મહત્વપૂર્ણ પ્રશ્ન છે આની પણ ખાસ તૈયારી કરીશું અને છેલ્લો છે સ્થળાંતરના પ્રકારો સમજાવો જે છેલ્લે જુલાઈ બે હજાર બાવીસની બોર્ડ પરીક્ષાની અંદર જે છે તે પ્રશ્ન આપણને પૂછાયો હતો તો આ થયા છે દોસ્તો અહીંયા તમામે તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો પાંચ ગુણ માટેના કમ્પ્લીટ જ્યાં કુલ પચીસ ગુણો દોસ્તો જે છે તે આપણું વિભાગ બને છે હવે જો હું આલેખની વાત કરું તો અહીં પ્રકરણ નંબર એકના આધારે સાતમા પ્રકરણના ડેટામાંથી જે છે તે આપણને અહીંયા આલેખ લેખ પૂછાઈ શકે છે તો અહીં આલેખની અંદર બે મહત્વપૂર્ણ આલેખ જેની સૌથી મહત્તમ શક્યતા રહેલી છે આ વખતે તે છે પાસ પાસેની સ્તંભાકૃતિ અને વિભાજીત સ્તંભાકૃતિ સાથે સાથે તમે સમય આધારિત રેખાકૃતિ જે છે તેની પણ તૈયારી કરી શકો છો પણ પહેલું અને બીજું આ બે ખાસ જે છે તે તમારે તૈયાર કરવાનું છે